नमस्कार विद्यार्थी मित्रों, आंकड़ा शास्त्र असाइनमेंट में पेज नंबर 72 पर प्रश्नपत्र नंबर 1 जेनो दाखला नंबर 33 विभाग सी नो જુઓ. રકમ એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. એન 10 આપ્યા છે, એન બરાબર 10. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 72 આપ્યા છે. એસ એક્સ બરાબર 3 છે અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપ્યો છે. તો આ માહિતી પરથી સહસંબંધાંક શોધો. સહસંબંધાંક એટલે આર મેળવવાનો છે. મિત્રો, આમાં જોઈને આર નું ક્યુ સૂત્ર એવું આવે કે જે કિંમત આપણને રકમમાં આપી છે, તો આ જોતા આપણે ખ્યાલ આવે કે આર નું એક આવું સૂત્ર છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. જેની જેની આપણે કિંમત આપી છે મૂકી દઈએ આપણે, તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણને આપ્યા છે 72, છેદમાં એન આપ્યા છે આપણને 10, ઇન્ટુ એટલે ગુણ્યા એસ એક્સ આપણને આપ્યા છે 3. પણ એસ વાય આપણને રકમમાં ક્યાંય આપ્યા નથી. એસ વાય એટલે વાયનું પ્રમાણિત વિચલન, એ આપણે મેળવવું પડશે. એના માટે જ આ કિંમત આપણને એને આપી છે. તો કે એસ વાયનું સૂત્ર, વાયના પ્રમાણિત વિચલનનું સૂત્ર રૂટમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર છેદમાં એન, આ સૂત્ર છે. કિંમત મૂકો, રૂટમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપ્યો છે 160, એન એટલે 10 આપ્યા છે. મીંડું ઉડી જાય એટલે રૂટમાં 16 વધે, 16નું વર્ગમૂળ કાઢો એટલે એસ વાય મળશે આપણને 4. અને પછી એ 4 તમે અહીંયા સૂત્રમાં મૂકી દો એટલે 72ના છેદમાં 120. 72 ભાંગ્યા 120 કરો 0.6, માટે આર મળશે આપણને 0.6. અહીંયા દાખલો થાય પૂરો. ત્યાર પછી એક દાખલો આપણે લઈએ તો એ જ પેપરનો પ્રશ્નપત્ર નંબર 1નો વિભાગ ઈ 4 માર્કનો દાખલો પૂછાય છે. 53મો દાખલો પ્રમાણીય વિતરણનો દાખલો છે, આંકડા શાસ્ત્રના ભાગ 2નો ચેપ્ટર નંબર 3 પ્રામાણીય વિતરણનો દાખલો છે. એમાં પણ 2 દાખલા આપ્યા છે. 4 માર્કનો દાખલો છે 53મો, એમાં 2 દાખલા આપ્યા છે. 2 દાખલાના 2-2 માર્ક થાય. એમાં પહેલો દાખલો 53નો એ જો, એક પ્રામાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક અને સરેરાશ વિચલન અનુક્રમે 20 અને 24 છે. પ્રથમ ચતુર્થક એટલે Q1, પ્રથમ ચતુર્થકને કહેવાય Q1 અને સરેરાશ વિચલન એટલે સવિ આપણને આપ્યું છે.
प्रथम चतुर्थ अनुक्रमे आप्युं छे आपणे 20 અને સરેરાશ વિચલન આપ્યું છે આપણને 24 તો તે વિતરણના બહુલકની કિંમત અંદાજ મેળવું. મિત્રો, બહુલક એટલે પ્રમાણીય વિતરણમાં બહુલકનો અર્થ મધ્યક થાય. મધ્યક એટલે મ્યુ. મ્યુ આપણે શોધવાના છે. તો મધ્યક છે મ્યુ ક્યાં ક્યાં સૂત્રોમાં આવી શકે? તો કે બે સૂત્રમાં મધ્યક આવી શકે. મધ્યકનું એક સૂત્ર છે Q3 + Q1 / 2. હવે Q1 તો છે પણ Q3 નથી. અથવા ચતુર્થકના સૂત્રમાં પણ મ્યુ આવી શકે. Q1 ના મ્યુ -0.675 σ, એમાં મ્યુની કિંમત મળી શકે આપણને, પણ એમાં સિગ્મા નથી. તો સિગ્મા આપણને સરેરાશ વિચલનને આધારે મળે. સરેરાશ વિચલનનું સૂત્ર શું છે? તો કે 4/5 σ. સરેરાશ વિચલન આપણને આપી દીધું છે 24 = 4/5 σ. સિગ્માને કરતા બનાવો, 5 ગુણાકારમાં આવી જશે અને 4 ભાગાકારમાં આવી જશે. 6 × 4 = 24, 6 × 5 = 30, માટે સિગ્મા બરાબર મળશે આપણને 30. હવે આ સિગ્માની કિંમત પ્રથમ ચતુર્થકના સૂત્રમાં મૂકો એટલે કે Q1 = μ - 0.675 σ. Q1ની કિંમત આપણને આપી દીધી છે 20. મ્યુ શોધવાના છે. -0.675 એમના એમ કૌંસમાં સિગ્માની કિંમત મળી આપણને 30. ગુણાકાર કરો તો 20 - μ - 30 × 0.675 એટલે 20.25 મળશે આપણને. આ 20.25 માઇનસમાં છે, આ બાજુ આવી જાય તો પ્લસમાં થઈ જાય. બરાબર મ્યુ, માટે મ્યુ બરાબર 40.25. આ મળી ગયો મધ્યક, અથવા તો એને કહેવાય બહુલક. રેડી? ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન છે B. એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન 48 છે. આપણને એને સરેરાશ વિચલન બરાબર 48 આપ્યું છે, તેમજ તેનો તૃતીય ચતુર્થક 120 છે. તૃતીય ચતુર્થક એટલે Q3 જે 120 આપણને આપ્યું છે, તો તેના પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. Q1 પ્રથમ ચતુર્થક એટલે Q1 શોધવાના છે. તો Q1 નું સૂત્ર અંદાજિત સૂત્ર છે μ - 0.675 σ. Q1 પણ મ્યુ ની કિંમત એ નથી આપણી પાસે, સિગ્માની નથી, એટલે એમાં તો મળી ન શકે. બીજી રીતે તો કે Q1 છે એ ચતુર્થક વિચલનના સૂત્રથી મળે આપણે. ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 - Q1/2. હવે આમાં ચતુર્થક વિચલનની કિંમત હોવી જોઈએ Q3ની હોવી જોઈએ, તો Q1 મળે. Q3ની કિંમત તો આપણી પાસે છે 120, પણ ચતુર્થક વિચલનની કિંમત નથી, પણ એ મળી શકે. કેવી રીતે? સિગ્મા દ્વારા. તો કે સરેરાશ વિચલન તો આપણને આપ્યું છે, એનું સૂત્ર શું? 4/5 σ. આમાંથી આપણે સિગ્મા મેળવી લઈએ. સરેરાશ વિચલન આપણને આપ્યું છે 48,
सिग्मा ने करता बनावो तो 48, 5 गुणाकार में आवी जाए, 4 भागाकार में आवी जाए, એટલે આપણને મળશે સિગ્મા કેટલો, તો કે 48 × 5 × 4 60, માટે સિગ્મા બરાબર મળશે આપણને 60. હવે સિગ્મા મળી ગયો એટલે આપણને ચતુર્થક વિચલન મળી શકે. ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા, એનું સૂત્ર છે ને, તો કે ચતુર્થક વિચલન આપણને આ રીતે મળશે. સિગ્માની કિંમત મૂકવામાં 2/3 × 60, માટે ચતુર્થક વિચલન આપણે કેટલું મળશે? 40. આ 40ની કિંમત આમાં મૂકી દો, ચતુર્થક વિચલન 40, Q3ની કિંમત આપણને આપી છે 120, Q1 શોધવાના છે, છેદમાં 2 ના 2, 2 ભાગાકારમાં આ બાજુ આવી જશે ગુણાકારમાં, 120 − Q1, તો 40 × 2 = 80 બરાબર 120 − Q1. Q1ને કરતા બનાવવા પણ માઇનસમાં છે, આ બાજુ આવી જાય તો પ્લસમાં, 80 પ્લસમાં સામે જાય તો માઇનસમાં, એટલે Q1 બરાબર 120 − 80, માટે Q1 મળશે આપણે કેટલા? 120માંથી 80 બાદ કરો, 40, એટલે આપણને Q1 મળી શકે 40. તો અહીંયા મિત્રો આ દાખલો પૂરો થાય. મિત્રો આ જે દાખલો છે આમાં આપણે જે મધ્યક મ્યુ મેળવો એ અંદાજિત સૂત્રથી મેળવો છે, એટલે પાછળ જે જવાબ છે એ મુજબ નહીં આવે, ડિફરન્સ આવશે થોડો, પણ અંદાજિત સૂત્રો કરતાં આપણે એક અલગ સૂત્રથી પણ મેળવી શકાય છે. મધ્યકનું સૂત્ર Q3 + Q1/2, આપણી પાસે કિંમત Q1ની છે પણ Q3ની નથી, તો Q3ની કિંમત આપણે ચતુર્થક વિચલન દ્વારા મેળવી શકાય, તો કે ચતુર્થક વિચલન એટલે સિગ્મા આપણી પાસે છે તો ચતુર્થક વિચલન મળી શકે. 24 બરાબર 2/3 σ, તો 2 ના છેદમાં 3 × σ આપણને છે 30, એટલે ચતુર્થક વિચલન મળશે આપણને 20. હવે ચતુર્થક વિચલન મળી ગયું તો ચતુર્થક વિચલનના સૂત્રથી Q3 − Q1 / 2 ચતુર્થક વિચલન મેળવ્યું આપણને 20. પ્રથમ ચતુર્થક આપ્યું છે 20, Q3 આપણે શોધવાના છે, −20/2, 2 આ બાજુ ગુણાકારમાં આવી જાય, 20 × 2 = 40 થઈ જાય બરાબર Q3 − 20, −2 આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, 40 + 20 = Q3, માટે Q3 મળશે આપણને 40 ને 20, 60. Q3 મળી ગયા, Q1 તો આપણી પાસે છે જ ઓલરેડી, અને હવે મધ્યકનું આને અથવામાં મધ્યકનું સૂત્ર Q3 + Q1/2, તો કે Q3 મળ્યા 60 + Q1 આપણી પાસે છે 20, એના ભાંગા 2, એટલે 60 ને 20 = 80, 80 × 2 એટલે 40. માઇનોર ડિફરન્સ આપણી પાસે રહે છે પણ એનો જવાબ મળે આપણને 40, એટલે પાછળ જે જવાબ આપ્યો છે એ ખોટો હોઈ શકે છે. પ્રશ્નપત્ર નંબર 1 નો 53 છે ને, એમાં 36 આપ્યો છે એટલે ભૂલ છે, 40 આપણો જવાબ આવે. રેડી?
तो मित्रों आ था प्रमाणीय वितरणना दाखलाओ। तो असाइनमेंट माथी जेटला पेपर छे ई बधाय पेपर नी प्रेक्टिस जाते करी लेवी अने टेक्स्टबुक ना उदाहरणों स्वाध्याय आ बधायना दाखलाओ आपणे व्यवस्थित एनी प्रेक्टिस करवी गणवा जेथी करीने आपणे दाखलाओ याद रहे अने साथे साथे जे चेप्टरो सूत्रोवाळा छे एना खास सूत्रो पाका करवा कारण के सूत्र याद हशे तो ज आपणे दाखला आवडी शकशे।